વલસાડની સામાજિક સંસ્થાએ લોક સુરક્ષા અને સમસ્યા નિવારણ ટ્રસ્ટ દ્વારા શહેરના ભૂખ્યાને ભોજન વિનામૂલ્યે પૂરું પાડવાનું સેવા બીડું મેળવ્યું છે. વલસાડ ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના ભરતભાઈ મોરેએ જણાવ્યું હતું કે આગામી દિવસમાં લોકોની પડતી સમસ્યાનું નિવારણ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ ટ્રસ્ટના પ્રમુખ ગજુભાઈ શંકરભાઈ પટેલના જણાવ્યા અનુસાર લોક સેવા સુરક્ષા અને સમસ્યા નિવારણ ટ્રસ્ટનું ઉદઘાટન તારીખ 31/11/2019 રોજ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, માસ્ક વિતરણ અને નિઃશુલ્ક નેત્રની તપાસ પણ કરવામાં આવશે. રાખ્યું છે આપણે એ આપણે ઘણી એવી એનજીઓ ચાલુ કરવાનો છે, જે મારા ભાઈ ગજુભાઈ પટેલ ને ભરતભાઈ ભરવાડ બંને મે ભાઈ બનીને લોક સેવા, લોક સમસ્યા અને લોક નિવૃણ ટ્રસ્ટ તરીકે એનજીઓ 30 તારીખનું ઉદઘાટન કરવાનું છે. લોકોને સારામાં સારી મદદ મળે અમારા એનજીઓ તરફથી, કે એ લોકોને હેલ્પ મળે, કે કોઈ બી સમસ્યા હોય, સરકારી હોય, સામાજિક હોય, કોઈ બી તકલીફ હોય તો અમારા એનજીઓને કોન્ટ્રાક્ટ કરે. અમારો કોન્ટ્રાક્ટ નંબર છે 9283-15415. આ નંબર ઉપર ગમે ત્યારે કોલ કરે, કોઈ બી સમસ્યાનો હલ કરવા અમારું ટ્રસ્ટ અડધી રાતે ઊભું રહે છે. લગભગ 80% જે બેકવર્ડ એરિયા છે આપણે એમને સુધી પહોંચી અને સરકારની જે યોજનાઓ છે એ યોજના વલસાડ જિલ્લાની અંદર વધારે પડતો ઢોરોનો પ્રોબ્લેમ છે, જે રોડ ઉપર ઢોરો તો ત્યાં બી એવો પ્રોબ્લેમ છે. તો અમારા કોર્પોરેશનના વિસ્તારની અંદર આ પ્રોબ્લેમને સો કર્યો એટલે એ રીતે આપણા જિલ્લાની અંદર પડશે. ને જે કંઈ આગેવાનો છે એ ભાજપ ઓછું કામ કરશે. આપણે આપણે બધાને સાથે મળી ને જે રૂપિયા તરીકે એક વર્ષ આપનું નામ ને શું હોદ્દો છે? મારું નામ ગજુભાઈ એસ પટેલ છે. હું 37 વર્ષ પોલીસ ખાતામાં ફરજ બજાવી છે અને ઇન્ચાર્જ પીઆઈ તરીકે નિવૃત્ત થયો છું અમદાવાદ સિટીમાં. આ જો પ્રેસ કોન્ફરન્સ રાખવાનું મુખ્ય કારણ શું છે અને કઈ સેવા એ કામ કરી રહ્યા છો? અમારું મુખ્ય કારણ એક એનજીઓ ટ્રસ્ટ ખોલવામાં આવેલ છે, જેનું નામ રાખવામાં આવ્યું છે લોક સેવા સુરક્ષા અને સમસ્યા નિવારણ ટ્રસ્ટ. એ રજિસ્ટર નંબર જે છે ભારત સરકારનો E/3004, એમનાથી જે પરમિશન મળવામાં, ઓલ ઇન્ડિયાનું પરમિશન અમને લાયસન્સ આપવામાં આવ્યું છે સરકાર તરફથી. હવે અમારો ઉદ્દેશ એવો છે કે દક્ષિણ ગુજરાતથી અમે વલસાડ જિલ્લામાંથી અમે 30 તારીખે ઉદ્ઘાટન કરી ને એનું કામકાજ એવું છે કે લોકોનો જે સમસ્યાઓ છે, રોજગારી છે અને દવાખાનાની પ્રોબ્લેમો છે, ઘણા રોજગારીથી માટે ખેતીવાડીનો જે છે એવા જે સરકારી યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડી અને જે કાયદે વ્યવસ્થામાં બી પ્રોબ્લેમ થતો હોય, ઘણા ઘરેલું પ્રોબ્લેમો છે એ તમામ પ્રોબ્લેમો સોલ્વ કરી અને અમે આગળ લોકો સુધી પહોંચી અને મદદ કરવા માંગીએ છીએ. અને આપ સર્વે આયા પાછો ફરીથી સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. હવે આગળની વિસ્તૃત માહિતી જે આ ટ્રસ્ટ શું કામ કરશે કઈ રીતે ગજેન્દ્રભાઈ આગળની માહિતી તમે આપો. મારી પરિચય એવો છે કે હું પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે મારી મુલાકાત થઈ. એમની મુલાકાતથી અમે ડિસ્કસ કર્યું કે હવે આપણે સેવા કઈ રીતે કરવું. કોરોના જે રૂપિયા જે કાર્ય છે લોકોની સેવા કરી છે, 10,000 જેટલા અન્ન જે અન્ન ક્ષેત્ર ચાલુ છે એના અંદર મને એમ છે મને 3 માસ લાગ્યો. મેમ્બર કમિશનર આપણે એડિટિવ કમિશનર ઉદઘાટનના મુદ્દે જે સાહેબ એમ સાહેબની રજૂઆત